કલેક્ટર પોલીસ કમિશનર અને હાઈવે ઓથોરિટીને આવેદન આપ્યા બાદ મંગળવારે મેયર ડોક્ટર જગદીશ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રીધી પટેલને ટોલ ટેક્સમાં સંપૂર્ણપણે મુક્તિ આપવા માટે ગુલાબનું ફૂલ પત્રિકા અને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી મેયરે લોકહિતના પ્રશ્નો બાબતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને રજૂઆત કરવાની ખાતરી આપી હતી પ્રમુખ પ્રીતિ પટેલ દ્વારા પણ પ્રજાને હિત આપવા જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં રજૂઆત કરીશું એવો પ્રતિસાદ આપ્યો હતો આજે ભાટીયા ટોલનાકા સંઘર્ષક સમિતિ દ્વારા એમટીપી પી કોલેજમાં વિદ્યાર્થીઓને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે સ્થાનિક વાહનોને ટોલ નહીં ભરવા જાગૃત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં અઠવાડિયા વિસ્તારમાં વાહન ચાલકોને પત્રિકા વિતરણ કરવામાં આવી હતી બાવીસ દિવસથી વધુ સમયથી ટોલ મુક્તિ માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે દર્શન કુમાર નાયક ભારતીય ટોલ નાકા સંઘર્ષ સમિતિના સભ્ય કઈ આપવામાં આવે છે છેલ્લા ત્રીસ દિવસથી ભારતીય ટોલ નાકા સંઘર્ષ સમિતિ સુરત શહેર અને જિલ્લાના જીજે ફાઈવ અને જીજી ઓગણીસના વાહનોને જે ટોલ લેવામાં આવે છે એ ટોલ મુક્તિ માટે લડત ચલાવી રહી છે શહેર શહેરના તમામ વોર્ડોમાં ગામડામાં અને ઠેર ઠેર જગ્યાએ જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે મિટિંગો કરવામાં આવી વાહન ચાલકોને પત્રિકા આપવામાં આવી અને એના ભાગરૂપે જે નવી પેઢીના યુવાનો છે એની જાગૃતિ માટે પીટી સાયન્સ કોલેજ હોય એમટીબી કોલેજ હોય રામકૃષ્ણ કોલેજ હોય એ તમામ જગ્યાએ વિદ્યાર્થીઓને અવેરનેસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને એસએમએસ દ્વારા વોટ્સઅપ દ્વારા અને એના દ્વારા અમે એક સંદેશો આપવા માગીએ છીએ કે સુરત શહેર અને જિલ્લાના હિતમાં બિન રાજકીય લડતને ટેકો આપીને તમે આ જે અન્યાય કરશે એને નાબૂદ કરવા માટે અમે એમને જનજાગૃતિના ભાગરૂપે આજે એમટીબી કોલેજ ખાતે આવ્યા છે કેમેરામેન સાથે